देश ने सर्वोच्च संस्था लोकसभा मा लोकशाही ना मंदिर मा माननीय प्रधानमंत्री श्री जे शब्दों बोल्या छे जे वात करी छे बंधारणीय पद ऊपर जे सौगंध लीधा हो अने बंधारणीय पद ऊपर बैठेला व्यक्तिए जे संसद में भाषा वापरवी जोईए ए भाषा न वापरीने देश ने छाजे नहीं संसद ने छाजे नहीं लोकशाही ने छाजे नहीं एवो वाणी विलास करे त्या सुधी वांधो नथी। परंतु आटला उच्च पद ऊपर जारे व्यक्ति बैठा हो अने जारे हड़ा हड़ झूठू बोले आंकड़ा की माहितियों झूठी आपे कोरोना जेवा दर्दनाक बनाव ने मजाक में ले छे त्यारे कांग्रेस पक्ष तरफ थी एमनी सामे सवालों उभा थाय छे अने सवालों माननीय प्रधानमंत्री श्री संसद में बोल्या त्यारना नथी। ज्यारथी कोरोना आ देश में आव्यो त्यारथी कांग्रेस पक्ष आ सवालों उपाड़े छे अने सवालों पूछे छे। माननीय प्रधानमंत्री श्री ने ये ख्याल होवो जोईए के जे गुजरात मॉडल नी वात समग्र विश्व में करे छे समग्र विश्व में कोरोना माथी देश नी प्रजा ने उगारवानु काम एक चमत्कारिक रीते माननीय प्रधानमंत्री ए कर्यु छे ने विश्व नी कोरोना नी सारवार मा पोतानी जाते ए प्रमाण पत्रों मेळवे छे एमणे गुजरात मा गुजरात नी सरकारे मृतक परिवार नो आंकड़ो 10,000 नो आप्यो छे। ए आंकड़ा क्यांथी आव्या એ હોસ્પિટલો માંથી આંકડા આવ્યા સ્મશાનો માંથી આંકડા આવ્યા કબ્રસ્તાનો માંથી આંકડા આવ્યા અને એ આંકડા આવ્યા પછી કોંગ્રેસે પત્રકાર પરિષદ કરી અને એમાં અમે માહિતીઓ સાથે તથ્યો સાથે વાત કરી કે ગુજરાતમાં 3,00,000 કોરોનામાં લોકો મૃત્યુ પામ્યા છે। સારું થજો સુપ્રીમ કોર્ટનો तमाम गुजरातियों ने देशवासियों सुप्रीम कोर्ट नो आभार माने छे ए न्यायालय नो आभार माने छे के हमने जारे कोरोना नो केस चलावा ऊपर लीधो त्यारे एक एक मुद्दते देश नी भारतीय जनता पार्टी नी सरकार राज्यों नी सरकार अने मां खास करीने गुजरात नी सरकारे જ્યારે જ્યારે મુદત આવી એમાં આંકડાઓ વધારી વધારીને સુપ્રીમમાં એફિડેવિટ કરી અને છેલ્લા આંકડા મુજબ 1,02,000 સમથિંગ 2,000 કે 3,000 લોકો મૃત્યુ પામ્યા છે એવી છેલ્લી એફિડેવિટ કરી સુપ્રીમ કોર્ટે સવાલ કર્યા ગુજરાતને કે તમે જે 50,000 આપો છો એ દયા નથી કરતા તમે કોરોનામાં મૃત્યુ પામ્યા છે એવા લોકોના આંકડા જાહેર કરવાની તમારી પદ્ધતિ શું છે એ સવાલો કર્યા તમે કોરોનામાં જે મૃત્યુ પામ્યા છે એની પાસે અરજી કરવા માટેની વાત કેમ કરો છો
परिवार अर्जी करे के मारो परिवार ना फलाना व्यक्ति कोरोना मा मृत्यु पाम्या छे, अर्जी शा माटे करे? तमारी पासे हॉस्पिटल ना डेटा नथी, सरकारी हॉस्पिटल ना डेटा नथी, तमारी पासे ग्राम पंचायत, तालुका पंचायत, मामलतदार, टीडीओ आ व्यवस्था नथी, सारवार वगर घरे कोरोना मा मृत्यु पाम्या होय तो आशा वर्कर, हेल्थ वर्कर, आंगणवाड़ी घरे घरे जईने वैक्सीनेशन नु काम करे छे, घरे घरे जईने कोने शु रोग थयो एनी तपास करे छे, तो आ तंत्र पासे अथवा ग्राम सभा बोलावीने तमे सारवार वगर जे लोको मृत्यु पाम्या छे एना आंकड़ा लई शकता केम नथी? आ सवालो पाछे तमे ગુજરાતની સરકાર અને માન્ય પ્રધાનમંત્રી મોટા ઉપાડે ઢોલ પીટતા હતા કોરોના વોરિયર્સ એની વાતો કરતા હતા, એના સમર્થનમાં બોલતા હતા. માન્ય પ્રધાનમંત્રી, મારો સવાલ સીધો આપને છે કે કોરોના વોરિયર્સમાં દેશના ડોક્ટર્સ, દેશની નર્સ, આરોગ્યનો સ્ટાફ, પોલીસનો સ્ટાફ અને જે સરકારી કર્મચારીઓ ફરજ દરમિયાન કોરોનામાં મૃત્યુ પામ્યા છે એના ઘરમાંથી એક વ્યક્તિને સરકારી નોકરી આપવાની વાત અમે પહેલે દિવસથી કરીએ છીએ, તમે કોરોના વોરિયર્સના હિતે છું છો, તમને એના પ્રત્યે દર્દ દુઃખ છે, તમને એના પ્રત્યે લાગણી છે, તમે આખા દેશને બચાવનાર મેં જે નામો કીધા એને ગણતા હોય તો તમારા તાઇફામાં કરોડો રૂપિયા તમને વાપરવા મળે છે, પણ આ લોકોના પરિવારમાંથી એક વ્યક્તિને નોકરી કેમ નથી લેતા? સવાલ છે કોંગ્રેસનો. શ્રમિકોની મજાક ઉડાવો છો? ઉતાવળે લોકડાઉન કર્યું, વ્યવસ્થા વગરનું લોકડાઉન કર્યું, કોઈને સમય નહીં આપ્યો, લોકડાઉનમાં રોજ લાવીને રોજ પોતાનું ગુજરાન ચલાવવા વાળા લોકોને નોધારા મૂકી દીધા, કારખાના અને ઇન્ડસ્ટ્રીઝમાં કામ કરવા વાળા કામદારોને તમે નોધારા મૂકી દીધા. અને એ વખતની સ્પીચ માન્ય પ્રધાનમંત્રી શ્રી આપને યાદ કરાવું છું, ગુજરાતની સરકારના મુખ્યમંત્રીને એ વખતની બાઇક યાદ કરાવું છું. તમે કહ્યું હતું, માલિકો કામદારોને સાચવજો, આ કુદરતી આફત છે, એને ઘરે જવા ન દેતા, એને તમે ભોજન આપજો, એને તમે પગાર આપજો, તો જે કારખાના વાળા કે જે ઇન્ડસ્ટ્રીઝ વાળા એને ભોજન આપવાની તમે વાત કરતા હતા, તમે એને પગાર આપવાની વાત કરતા હતા, એ કારખાના વાળાઓને તમે શું મદદ કરી? સવાલ પૂછે છે કોંગ્રેસ તમને. એ કામદારોના ખાતામાં તમે કેટલા રૂપિયા નાખ્યા એ સવાલ પૂછે છે કોંગ્રેસ તમને. કામદારોને તમે આખા દેશમાં રજળતા કરી દીધા, 1000 કિલોમીટર, 2000 કિલોમીટર પગે ચાલીને જે દ્રશ્યો જોયા છે, અને દ્રશ્યો જોયા પછી સ્વયં સોનિયાજીએ આદેશ આપ્યો કોંગ્રેસને અને એનજીઓને, દેશના મહાજનને, કે જે ચાલતા લોકો રોડ ઉપર કે રેલવે ટ્રેક ઉપર ચાલી રહ્યા છે એ લોકોની નાની મોટી વ્યવસ્થા કરો, સમાજોએ, એસોસિએશનોએ, મંડળોએ ક્યાંક નાસ્તાની વ્યવસ્થા કરી, જમવાની વ્યવસ્થા કરી, અને એની ટીકા ખૂબ થઈ. ત્યારે પ્રધાનમંત્રી તમે શ્રમિકો માટેની સ્પેશિયલ ટ્રેનો અણઘડ વહીવટ ના ભાગરૂપે ચાલુ કરો છો. પ્રધાનમંત્રી આપના રેલવે મંત્રી બોલે છે કે 8 કલાકની ટ્રેન 24 કલાક કે 32 કલાકે પહોંચી. આપના રેલવે મંત્રી આ ટ્રેનોમાં પાણીના અભાવે, ખોરાકના અભાવે શ્રમિકોના મૃત્યુ થયા છે એવું રેલવે મંત્રી પોતે કબૂલે છે. સોનું સૂદ કરી શકે છે, એનજીઓ કરી શકે છે,
सामाजिक मंडलों करी सके छे, व्यक्तिओ करी सके छे, तो आ लाखोना बजेट वाली गुजरात की सरकार क्या हती? करोड़ोना बजेट वाली सरकार क्या हती? मने कहवा दो के गुजरात की सरकार क्या हती? देशना प्रधानमंत्री नी नजर श्रमिकों पर नथी, एमनी नजर हती अमेरिकाना वड़ा ने गुजरात में रेड कार्पेट पाथरी ने नमस्ते ट्रम्प करवा पर एमनी नजर हती, अने ए नजर में रेड कार्पेट पाथरी अने कोरोना लावा वाला लोगों ने तमे रेड कार्पेट नाखी ने बोलावो छो, अने कोरोना में पोतानो जीव बचावा वाला ने तमे कोरोना फैलावनार गणो छो, त्यां मारो वादो छे ने त्यां मारा सवाल होता है। आजे पण मारा सवाल छे કે જે બાળકો અનાથ થયા છે એનો આંકડો ને કુટુંબ ની જાહેરાત તો કરો, જે બાળકો મા બાપ વગરના થઈ ગયા એના કુટુંબ ની સંખ્યા તો જાહેર કરો। આજે પણ અમારા ધારાસભ્યો ને એક્સ એમપી કે ચાલુ એમપી ની સાથે અમે વાતો કરીએ છીએ તો કે સાહેબ કોરોના નું ડોક્ટર નું સર્ટિફિકેટ છે એના કારણે એનું મૃત્યુ થયું છે એનું ફોર્મ સ્વીકારવામાં નથી આવતું। गई काले अमारा पक्षनी संगठननी मीटिंग मा 1800 फॉर्म गई काले आवे छे, आजे पण फॉर्म अमारी पासे आवे छे, आजे पण कोरोनाना परिवारों ने मळवा माटेनी व्यवस्था कांग्रेसे करी छे, चालू छे। तमे कोई तो एवी व्यवस्था करो के जेना उपर गुजरात ने भरोसो बेसे, गुजरात ने एक आशा बंधाय। आ थर्ड वेव चालू थई, वर्तमान पत्रों ने मीडिया रोज लखे छे, रोज बोले छे, आटला केस आव्या, आटला मृत्यु थया, तो कोरोना मां मृत्यु थया छे अने तात्कालिक सहाय अत्यारे हाल जे बनावो बनी रहा छे, मृत्यु थई रहा छे, एनी तमे चूको छे के नथी चूकवता, एनी पर तमारे अर्जी लेवानी छे के शुं करवानुं छे। आ बधा सवालो कोंग्रेस पूछे छे अने मरते दम तक ज्यां सुधी सरकारनो संतोषकारक जवाब नहीं आवे त्यां सुधी पूछती रहेशे। तमे वंदे मिशन भारतीयों जे विदेश मां हता एने बचावा माटे प्लेनो मुक्या, अभिनंदन छे तमने, आभार मानीशु के हिंदुस्तानियों ने बचावा माटे तमे पगलू भर्यु, अभिनंदन छे। पण एक बाजु एनो जस लो छो, 25 लाख लोगों ने अमे विदेश की धरती ऊपर थी घर घरे पहुंचता कर्या, तो लाखों श्रमिकों रोड पर चालता गया एनु दर्द तमने देखातु नथी? ए चालू रोड पर पोतानी सुटकेस ऊपर एना दीकराने नाखीने एनी मां एने खेंचे छे, ए दर्दनाक दृश्य तमने देखातु नथी? ए रेलना पाटा ऊपर चालता चालता कोकनो दीकरो स्वर्गे सीधावी गयो, मृत्यु पाम्यो, एनु दर्द तमने देखातु नथी? आ दर्द संवेदनहीन देशना प्रधानमंत्री के भारतीय जनता पार्टी ने नहीं देखा, अने इतला माटे हमारी जवाबदारी बने छे, हमारी फरज बने छे के देशनी चौथी जागीर एवा मीडिया समक्ष अमारे अमारी वातो करवी पड़े छे, अने आ वातो जारे जारे समय आवशे त्यारे अमे मुकता रहीशु, सवालो करता रहीशु। थैंक यू। गुजरात कांग्रेस ना प्रदेश प्रमुख जगदीश ठाकोर द्वारा बिन सचिवालय ने मॉकऑफ परीक्षा ने लईने करवामां आव्या सरकार ऊपर आकरा प्रहार। आ मारा ख्याल थी 4 वर्ष पहला परीक्षा की डेट नक्की थई, लेवानुं नक्की थयुं। एक विवाद जे जाहेरात थई एमां लायकात नक्की थई કે આ લાયકાત વાળા લોકો જ આમાં એપ્લાય કરી શકશે, એ પછી એ લાયકાતમાં ફેરફાર આવીને સમય કાઢ્યો, એ સમય કાઢ્યા પછી પરીક્ષા લેવાઈ, પેપર ફૂટ્યું, પરીક્ષા રદ। આજે બનાવો પેપર ફૂટવાના અને બિન સચિવાલયની પરીક્ષાઓ રદ થાય છે, મારે એની સિક્વન્સ આપને કહેવી છે। માન્ય ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ
પાટીલ સાહેબનો જો વિડિયો આપે મીડિયામાં જોયો હોય તો એ પબ્લિકલી પાર્ટીની મીટિંગમાં ભાષણ કરે છે કે મારા પક્ષનો કાર્યકર મારા પક્ષનો આગેવાન એ સરકારી નોકરીમાં અરજી કરે તો તેને નોકરી આપજો, જે નોકરી નહીં આવે આપે એ પક્ષમાં કંઈક પદ હોતો કે ટિકિટ લેવા આવશે ત્યારે તમે નોકરી ભારતીય જનતા પાર્ટીના માણસને નથી આપી એવો મારી પાસે આવશે તો મારે નોંધ લેવી પડશે. આ પરીક્ષા આજે રદ થઈ, પરીક્ષાની જાહેરાત થશે, બે મહિના પછી પરીક્ષા લેવાશે. બે તબક્કામાં કઈક પરીક્ષા હોય છે, પરીક્ષા લેવાશે. આ પરીક્ષાનું રિઝલ્ટ ક્યારે આવશે? આજે સરસ સોશિયલ મીડિયામાં કોકે મને મોકલ્યું કે વહીવટી કારણોસર પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. વહીવટી એટલે જૂના પરીક્ષા લેનારા લોકોનો વહીવટ થઈ ગયો હતો, એનો વહીવટ એને મળી ગયો હતો, અને એ મળી ગયા એના ભાગ બટાઈનો કોઈ ઝઘડો પડ્યો છે એટલે પરીક્ષા રદ થઈ છે. નવા વહીવટદારો મુકાય, નવા વહીવટદારોને એનું મળે અને એ ભાગ બટાઈ બરાબર થાય, આના અર્થઘટનો થાય છે. આ સોશિયલ મીડિયામાં લોકો લખે છે, હું નથી બોલતો. આ વહીવટદારો જે બેઠા છે એનો વહીવટ શું છે? પૈસા લઈને નોકરી મળે છે? ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર હોય એને નોકરી મળે છે? અને આ પરીક્ષા તમે જોજો, 2022 ના બે મહિના પહેલા એની એપોઇન્ટમેન્ટ અપાશે. એ વખતે કહેવામાં આવશે કે તમારા દીકરાને નોકરી મળી આપવાના છીએ, તમે નક્કી કરો, કોંગ્રેસમાં હોય તો તમારે કોંગ્રેસ છોડવાની છે. આવા સોદા થશે. જે ભારતીય જનતા પાર્ટીમાં આંતરિક વિખવાદ છે એવા લોકોને બોલાવીને એના ઘરમાંથી એના પરિવારના લોકોને નોકરી આપવાની કોઈક વ્યવસ્થા ચાલી રહી છે, ગોઠવાઈ રહી છે, એના ભાગરૂપે બિન સચિવાલયની પરીક્ષા મોકૂફ રાખવામાં આવી છે. પણ મારે કહેવું છે, ગુજરાતના એ બેરોજગાર યુવાનોને ભરોસો ગુજરાત સરકારમાંથી ઉઠી ગયો છે. 25 લાખ યુવાનો એપ્લાય કરતા હતા, આવેદન કરતા હતા, એમાંથી 10 લાખ 12 લાખે આવી ગયા. ગુજરાતનો બેરોજગાર યુવાન, ગુજરાતનો વેપાર કરતો યુવાન, ગુજરાતનો ધંધો રોજગાર કરતો ગુજરાતી ગુજરાત છોડી રહ્યો છે. ગુજરાતમાં એની સાથે જે ભેદભાવ થાય છે, એની લાયકાત હોવા છતાં પણ એને ન્યાય નથી મળતો, એ ગુજરાતી જ્યારે ગુજરાત છોડી રહ્યો છે ત્યારે ગુજરાતની સરકારને વિનંતી કરું છું કે તમારી આવડત, તમારી તમારા પક્ષીય ધોરણે સાચવવાની નીતિ, તમારે તમારી પોતાના રાજકીય રોટલા શેકવા માટેની નીતિના કારણે ગુજરાતના યુવાનોને તમે જે અન્યાય કરી રહ્યા છો એનો બદલો આ ગુજરાતના યુવાનો લેવાના છે. બધાના મગજમાં ઉતરી ગયું છે કે ભારતીય જનતા પાર્ટી જવાબદાર, જરૂરિયાત વાળા, લાયકાત વાળા એક પણ યુવાનને નોકરી આપવાની નથી. આપના દ્વારા છેલ્લો સવાલ છે આ પેપર ફૂટવામાં ને બિન સચિવાલયમાં. જે ગઈ પત્રકાર પરિષદમાં મેં પણ કહ્યું હતું કે માનનીય મુખ્યમંત્રી શ્રી, 2-3 દિવસમાં હું સ્વયં અરજી કરવાનો છું કે 24 કલાક ગાંધીનગરમાં કોંગ્રેસના 100 જણાને ઉપવાસ ઉપર અથવા આમરણ ઉપવાસ ઉપર બેસવાની મંજૂરી આપો અને એ દિવસે તમે જાહેરાત કરો કે પેપર ફૂટવા, પરીક્ષાઓ રદ થવાથી જે યુવાનોને આહત છે એવા યુવાનોને ગાંધીનગર આવવું હોય તો એને કોઈ રોકશે નહીં, કોઈ એની ધરપકડ નહીં થાય,
કોઈ એને ધમકાવશે નહીં, જેને આવવું હોય એને આવવા દો, આટલી તમે છૂટ આપો, નિર્ણય તમારા ઉપર છોડું છું કે આ રાજ્યના યુવાનોને તમારા ઉપર કેટલો ભરોસો છે. એક દિવસે નક્કી થઈ જાય જે યુવાનો આવે, ઓછા આવે ના આવે તો સરકાર બરાબર છે, અને જો યુવાનો હજારોની સંખ્યામાં આવે અને જવાબ માંગે તો સરકારે જવાબ આપવો જોઈએ એવું હું માનું છું. થેન્ક યુ. तो व्हाट्सएप, ट्विटर, फेसबुक, इंस्टा, जहाँ भी आपका अकाउंट है, इसे शेयर बटन के द्वारा वहाँ पर शेयर करें.